નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન ખાતાની એક સરસ મજાની યોજના છે, પશુઓ ખરીદવા માટેની યોજના, તો તે યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી રસપ્રદ અને ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ ઉપર એ પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ છે તેના માટે વર્ષ 2023-24 માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે. તો તે પૈકીની જ એક યોજના છે અને યોજનાનું નામ છે 1-20 દૂધાળા પશુઓ ખરીદવા માટેની સહાય યોજના, જેમાં પશુઓ ખરીદવા માટે જે પશુપાલક હોય તેઓને 12% સુધીનું વ્યાજ સહાય મળવાપાત્ર થાય છે. તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ પશુ ખરીદવા માગતા હોય તો આ વ્યાજ સહાયનો લાભ કેવી રીતે મેળવી શકાય તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, પશુપાલન ખાતાની આ યોજના છે અને યોજનાનું નામ છે 1-20 દૂધાળા પશુઓના એકમની સ્થાપના માટે પશુપાલકોને 12% વ્યાજ સહાય. જી હા મિત્રો, આ યોજના અંતર્ગત 1-20 દૂધાળા પશુઓનું એકમ સ્થાપવા માટે જે તમે લોન લ્યો છો તેના માટે 12% વ્યાજ સહાય મળવાપાત્ર થાય છે. અને હાલમાં આ યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે અને યોજનાની વધુ વિગત પણ તમને આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી મળી જશે અને ઓછામાં ઓછા 5 વર્ષે 1 વખત આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર થશે. તો મિત્રો, સામાન્ય કેટેગરીના પશુપાલકો, અનુસૂચિત જાતિના પશુપાલકો અને અનુસૂચિત જનજાતિના પશુપાલકોને આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ કે આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય કેટલી. તો મિત્રો, પશુ એકમની કિંમત અથવા તો બેંક પશુ ખરીદી કરવા માટે એકમ દીઠ કરેલ ધિરણ, એ બંનેમાંથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ હોય તે વ્યાજ અથવા તો વધુમાં વધુ 12% સુધીનું વ્યાજ સહાય છે તે મળવાપાત્ર થાય છે. અને 5 વર્ષના સમયગાળા સુધી આ સદર યોજના હેઠળ જે વ્યાજ છે તે લાભ મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો, આપણે તેની અન્ય વિગત જોઈએ કે લાભાર્થીએ રાષ્ટ્રીયકૃત બેંક અથવા તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં લોન મેળવેલી હોય તો જ આ સહાયને પાત્ર થશે. તો આમ મિત્રો, તમે વર્ષ 2023-24માં જો લોન લીધેલી હશે તો જ આ વ્યાજ સહાય મળવાપાત્ર થશે. તો મિત્રો, તમે અહીંયા યોજનાનો સ્ક્રીનશોટ જોઈ શકો છો. તો આ પ્રમાણે તમને આઈ ખેડૂત પોર્ટલ ઉપર ક્રમ નંબર 13, 14 અને 15 ઉપર યોજના જોવા મળી જશે અને આ તમામ વિગતો તમને અહીંયા જોવા મળી જશે, તમે જોઈ શકો છો. તો આ પ્રમાણેની વિગત છે. આ ઉપરાંત ડોક્યુમેન્ટની વિગત જોવા માગતા હોય તો અહીંયા ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને જો તમે અરજી કરવા માગતા હોય તો અહીંયા અરજી કરવાની જે લિંક છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ કે જરૂરી આધાર પુરાવા કયા, એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે. તો સક્ષમ અધિકારીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો રજૂ કરવાનું રહેશે. બારકોડેડ રેશન કાર્ડ, બચત ખાતા, બેંક પાસબુક અથવા તો રદ કરેલ ચેક, જમીન માટેનો આધાર પુરાવો, લાભાર્થીનું બાહેંધરી કે સંમતિપત્રક, લોન એકાઉન્ટ પાસબુક અથવા તો બેંક દ્વારા લોનની રકમ ચૂકવ્યા અંગેનું પ્રમાણપત્ર અને સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર. તો આમ આ યોજનાનો લાભ લેવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર રહેશે. આ ઉપરાંત મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટેની જે બોલીઓ અને શરતો છે તેનો સ્ક્રીનશોટ તમને અહીંયા ઉપર જોવા મળી જશે, તો તેને તમે વિગતવાર વાંચી જજો. આગળ આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો, તમારે આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આઈ ખેડૂતની વેબસાઇટ છે iKhedut.gujarat.gov.in. આ વેબસાઇટ પર જઈ અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 15-6-2023 છે. આ ઉપરાંત મિત્રો, આપણે અહીંયા આઈ ખેડૂત પોર્ટલનો હેલ્પલાઈન નંબર પણ આપેલ છે, 1800-180-1551 એ હેલ્પલાઈન નંબર છે. આ નંબર પર કોલ કરીને આઈ ખેડૂત પરની વિવિધ યોજના વિશે વિગતવાર માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આશા રાખું
કે 1-20 દૂધાળા પશુઓ માટેનું એકમ સ્થાપવા માટે જે સહાય યોજના છે તેના વિશે વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.